હું હરેશ કાછડિયા એન્ડ જોશના કાછડિયા બંને વતી આપ સરોવરનું આજના આ સક્સેસ ડેમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે મારી ફોર એવરની જે જર્ની છે તે અને પહેલાંની જર્ની હું આપને શેર કરીશ બહુ શોર્ટ કહેવા માગીશ કેમ કે ગામડામાંથી બિલોંગ કરું છું એટલે મારી પ્યોર ગુજરાતી પણ નથી કાઠિયાવાડી ગુજરાતી છે હા ઘણી વખત આપણને ઓપ્શન હોય ગુજરાતી ચાલશે હિન્દી ચાલશે કે ઇંગ્લિશ ચાલશે અઢાર તારીખની એક વાત કહું રાજસ્થાન પાલી મારવાડમાં મારી એક ગ્રુપ મીટિંગ હતી એક એડવોકેટે સાંજના સમયે મીટિંગ ગોઠવેલી મને કે ચાર પાંચ મિત્રોને પટેલ સાહેબ બોલાવ્યા છે મેં કીધું વેરી ગુડ પછી મને કે ઇંગ્લિશ ફાવશે એટલે મેં કીધું થોડું થોડું તો ફ્રીજમાંથી બોટલ લઈ આવ મને કે પાણી સાથે કે સોડા સાથે મેં કીધું આ ઇંગ્લિશ નહીં ફાવે કહેવાનો મતલબ એ છે ગુજરાતી માં વાત કરીશ એટલા માટે કે હું પોતે એવું ફીલ કરતો હતો કે મને ઇંગ્લિશ ના આવડે એટલે બધું આવું ના કરી શકું અને ઇંગ્લિશ નથી આવડવાનું પણ કારણ એ છે કે દસમામાં ઇતિહાસ ભણાવતા હતા ત્યારે ગાંધીજીએ એવું કીધેલું કે અંગ્રેજોને હટાવો એ ટોપિક ચાલતો હતો અમે બાય મિસ્ટેક એવું સમજી ગયા અંગ્રેજી હટાવો અને દસમામાં ઇંગ્લિશમાં તેર માર્ક્સ આવેલા અને તેરનો આંકડો મારા માટે લકી છે કે ફોર ની શરૂઆત પણ તેર તારીખથી થયેલી છે દસમામાં ફેલ થયા પછી થોડો અફસોસ થયેલો કેમ કે ફાધર હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ કમસે કમ મને એવું થયેલું કે મારી તો ઇજ્જત ના હોય પણ ફાધર મધરની ઇજ્જત ના જાય એટલે થોડી સિરિયસ મહેનત કરું અગિયાર બાર સાયન્સમાં સારી મહેનત કરીને પાસ થયેલો એફઆઈ શરૂ કર્યું બીએસસી પણ સાથે સાથે એક મારો જે શોખ હતો ફોટોગ્રાફી વ્યવસાય એ મેં જોઈન કરી દીધો એટલે ફરીવાર હું બીએસસીમાં પણ લાસ્ટ સેમેસ્ટરમાં નહીં જઈ શક્યો એના હિસાબે બીએસસીમાં ફર્સ્ટ ઇયરમાં પણ ફેલ થયેલો કે પછી ફાધરના આગ્રહથી સેકન્ડ ટ્રાય દીધી પણ કોઈ સફળતા ના મળી એટલે મેં નક્કી કર્યું કે પપ્પા મારે ભણીને પણ જો બિઝનેસ જ કરવો છે તો હું અત્યારે શા માટે સ્ટાર્ટ ના કરું એટલે મને એક લોન લઈને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીનો કેમેરો લઈ દીધો અને એ સ્ટોરી આ લાઇકથી નહીં દેખાય એ સ્ટોરી હું શેર કરીશ ઓગણીસો પંચાણુંથી બે હજાર નવ સુધી મારી ફોર એવરની જર્ની પહેલાં હું ફોટોગ્રાફી વિડીયો શૂટિંગનું કામ કરતો હતો મિત્રો મેં ઘણા બધા ફોટોગ્રાફ્સ ગોઈતા મારા પણ એ મને ના મળ્યા લાખો લોકોના ફોટોગ્રાફ્સ મેં લીધા હતા પણ મારો ફોટોગ્રાફ્સ હું ફોટોગ્રાફી કરતો હોય એવો ના મળ્યો એટલે અહીંયા એ તસવીર નથી મૂકી શીખો અહીંયા જે મિત્રો ફોટોગ્રાફી કરે છે ને એને ટાઉન હોલના બધાના ફોટા લીધા પણ એનો ફોટો નહીં હોય ટાઉન હોલમાં હા સેલ્ફી મોટા કેમેરાથી નહીં આવે સાહેબ તો એ રીતે શરૂઆત થયેલી શરૂઆતમાં ખૂબ સારો એક્સપિરિયન્સ રહેલો પણ ધીમે 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 એવું લાગવા માંડ્યું કે આ બિઝનેસ મારા માટે લાયક નથી એટલા માટે કે ઘણી તો એવું બનતું કે મેરેજ ફંક્શનમાં કોઈની આડા ઉભેલા હોય તો નાનું એવું ટેણ્યું કહી દે કે ફોટાવાળા દૂર રહીને નથી દેખાતું ક્યારે એમ થયેલું કે કંઈક કરવું જોઈએ અને એ પછી મેં રાજકારણ જોઈન કરેલું બે હજાર છ થી બે હજાર અગિયારમાં આ પણ એક ઓપોર્ચ્યુનિટી એવી હતી નો જોઈનિંગ ફી નો રિન્યુઅલ ફી નો એજ્યુકેશન કોઈ વસ્તુની જરૂર નથી એટલે હું આમાં ફિટ થઈ ગયો જોડાણો એટલે ખાલી સામાન્ય સભ્ય નહોતો બે હજાર છમાં માં સાવરકુંડલા તાલુકાના યુવા ભાજપનો પ્રમુખ બહેનો બે હજાર નવમાં યા સાવરકુંડલા તાલુકા ભાજપનો પ્રમુખ બહેનો અમારા ફોટોગ્રાફ છે અશોક ભટ્ટ માન્ય આરોગ્ય મંત્રી હતા ત્યારનો એની સાથેનો ફોટોગ્રાફ છે હેમા માલીની સાંસદ એને રિસીવ કરવાની કમિટીમાં હું હતો એનો ફોટોગ્રાફ છે પેલા અમારા સાવરકુંડલાના એમએલએ છે અને પ્રવચન આપવાની શરૂઆત ત્યારથી થઈએ છે આની સાથે સાથે બે હજારને સાતમાં મારા હેલ્થ ચેલેન્જીસ મને હાઈપર એસિડિટી અને ગેસ્ટ્રિક પ્રોબ્લેમને હિસાબે ખૂબ તકલીફ રહેતી સારા સારા ગેસ્ટ્રોલોજીસ્ટ મેં કન્સલ્ટ કરેલા પણ પરિણામ નહીં મળવાના હિસાબે મારી જે અપલાઇન છે જે મારા મામા છે તેણે મને વાત કરી કે તું આ એલોવેરા પી અને એનું ખૂબ સારું પરિણામ મળ્યા પછી મેં ફોરએવરના બિઝનેસ તરફ એક આંખ અમી દ્રષ્ટિ કરી એટલા માટે કે મારું ફોર્મ બે હજાર સાતમાં ભરાયેલું પણ બે હજાર ને આઠ સુધી મેં કોઈ ફોર એવરનું કામ નહીં કરેલું એટલા માટે કે હું એવું માનતો હતો કે આવું બધું આવ્યા કરે પણ જ્યારે મને પરિણામ મળ્યું મારા મિસિસ છે જેને સાઈટિકાનો પ્રોબ્લેમ હતો એમાં ખૂબ સારું પરિણામ મળ્યું ઘરમાં છ વ્યક્તિમાંથી પાંચ વ્યક્તિના અલગ અલગ ફેમિલી ડોક્ટર્સ હતા યસ બધાને મોટાભાગના પરિવારોમાં આજે આ કન્ડિશન છે જેમ જયેશભાઈ વાત કરીએ એમ અર્નિંગ હતું પૈસાનું પણ હેલ્થ નહોતું એ હેલ્થ ફોર એવરે આપ્યું પછી બે હજારને આઠથી મેં ફોર એવરની શરૂઆત કરી ફર્સ્ટ ટાઈમ ફોર એવરનો બિઝનેસ સેમિનાર જોયો એ શબ્દ મને આજે પણ યાદ છે ગૌતમ કાપડિયાના પાંચ પચીસ હજાર કમાવા હોય ને એના માટે ફોર એવર નથી બાર ચાની કેટલી કરી લેજો ફોર એવર લાખ બે લાખ કમાવો ને એના માટે છે થેન્ક યુ ગૌતમભાઈ થેન્ક યુ પણ ક્યારે એના એ શબ્દો મને એવું લાગેલું કે બહુ મોટા ગોળાબાજ ટેનર હતા ગપ્પા મારે છે એવું હતું કેમ કે મેં ડાઉટથી સેમિનાર જોયો હતો મારે ફોરએવર કરવું નહોતું મને બેસાડી દેવામાં આવ્યો હતો એટલે બહાર આવીને મેં એ જ પ્રશ્ન કર્યો કે ફોર એવરમાં લાખ રૂપિયા નહીં બે લાખ નહીં પચાસ હજાર કેટલા કમાય છે એ બતાવો ને અને ત્યારે મારા ગ્રેટ અપલાય મિસ્ટર નારણ પટેલ રાજેશ સુહાગ્યા પરેશ પટેલના મેં ચેક જોયા અને ફોટોગ્રાફીનો વ્યવસાય હતો એટલે ચેક ઉપર મેં વિશ્વાસ ના કર્યો કેમ કે ડિજિટલ પેપર તો હું કોઈ પણ બનાવી આપું તમને વન મિનિટમાં એટલે મેં પરેશ પટેલને કીધું આ પૈસા બેંકમાં જાય છે બેંકમાં તો એ બેંકમાં જ નોકરી કરે મને કે કાલે બેંકમાં આવો બતાવું સાહેબ બેંક સ્ટેટમેન્ટ જોયા પછી મારી આંખ ઉગડી કે ખરેખર આ પૈસા એ લોકો મહિને કમાય છે એ હું ફોટોગ્રાફી ફોટોગ્રાફીમાં વર્ષે નથી કમાતો મેં એને કીધું કે આ પૈસા કેવી રીતે મળે છે તમે મને વાત કરો જો આવા પૈસા મળતા હોય તો એ મારે જોઈએ મને પ્લાન સમજાવ્યો ધીમે ધીમે શરૂઆત કરી એક સાથે ત્રણ ઘોડા ઉપર સવાર હતો મારો ફોટોગ્રાફીનો વ્યવસાય સાથે સાથે મારું પોલિટિક્સ પોલિટિક્સમાં પણ મહત્ત્વની જવાબદારી તાલુકા ભાજપનો રોલ અને સાથે સાથે ફોર એવર બે હજાર આઠમાં એને હિસાબે સૌથી પહેલાં જો મને કોઈ ના પાડી હોય ને તો એ મારા મિસિસ છે થાય છે ને ઘરેથી જ શરૂઆત થતી હોય કે આવું ના કરાય પણ મને ખબર છે કે ફોર એવર શું છે એણે જોયું નહોતું એ પોતે ગવર્મેન્ટમાં પ્રાઇમરમાં પ્રાઇમરીમાં પ્રિન્સિપાલ એટલે એને નોકરી પ્રત્યેનો લગાવ હોય આવો બધો કંઈ સમજમાં આવે નહીં ધીમે ધીમે શરૂઆત થઈ મારી ફર્સ્ટ ઇયરની ફર્સ્ટ ઇયરની મારી ઇન્કમ છે બાવીસ હજાર એક્યાસી નાના નાના ચેક આવતા અઢીસો રૂપિયા ત્રણસો રૂપિયાના ઘરમાં મજાક નું પાત્ર બનતો હતો કે તમારો બહુ મોટો ચેક આવ્યો છે ફોર એવર માંથી અને મારા એક મિત્ર છે મને એવું કહેતા હતા કે તમે અત્યારે રાજકારણમાં છો તો બધા એવું કહેતા હોય આવો વીરા આવો તમે અત્યારે એલોવેરા વેચો છો તો કે એલોવેરા એલોવેરા અને પછી કહે મારા રોયા મારા રોયા બે હજાર નવમાં બ્યાસી હજાર પ્લસ એવરેજ આવી છ હજાર આઠસો ને ઓગણચાલીસ આ રકમને નાની એવી એમાઉન્ટ સાથે સરખાવું એટલા માટે કે મારા મિસિસને જ્યારે ગવર્મેન્ટ સર્વિસ મળી પ્રાઇમરીમાં ત્યારે એનો સ્ટાર્ટિંગ પગાર હતો પચીસો રૂપિયા કેટલા પાંચ વર્ષ ફિક્સમાં એના પેટ્રોલના પૈસા નાખવા પડતા હતા અપડાઉન માટે પણ એક અપેક્ષા હતી કે આ પૈસા મોટા થઈ શકે એવી રીતે મને પણ અપેક્ષા હતી ફોર એવરમાં એ મોટા પૈસા થઈ શકે એને પાંચ વર્ષે એ ફૂલ પગારમાં થઈ હતી હું બે વર્ષે ફૂલ પગારમાં થઈ ગયો ફોર એવરમાં ધીમે ધીમે જર્નીને આગળ વધારી બે હજાર દસમાં મેનેજર લેવલ એચિવ કર્યું મારું સદભાગ્ય કે મારું એચિવમેન્ટ છે એ રેક્સરના હાથે થયેલું છે તેમાં પણ મિસિસ આવવાની ના પાડતા હતા પણ એ હૈદરાબાદ હતું એટલે એક પિકનિક પેકેજ બનાવ્યું રામોજી ફિલ્મ સિટીનું એટલે આવવા તૈયાર થઈ ત્યાં ખરેખર જે પ્રોફિટ શેર અમે જોયા અને એણે પણ વિઝ્યુઅલાઇઝ કર્યું કે જિંદગીમાં નોકરી કરીને આવા બોનસ ક્યારેય મળે નહીં પછીથી એણે ના પાડવાની બંધ કરી અને એના બેનિફિટમાં એણે એ શરૂ કર્યું કે રાજકારણ છોડો ઓનલી ફોર એવર કરો બે હજાર દસની ઇન્કમ તમે જોઈ શકો છો બે લાખ પંચાણું હજાર ચોવીસ હજારની ઇન્કમ થઈ સાથે સાથે એક ટર્નિંગ પોઈન્ટ મારી લાઈફમાં આવ્યો ડિસેમ્બર બે હજાર દસમાં તાલુકા પંચાયતની ચૂંટણી હું હારી ગયો સૌથી વધારે ખુશી મારા મિસિસને થઈ હતી હારી જવાની એ પછી જર્નીને આગળ વધારી એણે નક્કી કર્યું હતું કે ફોરએવર જ કરવું છે જો રાજકારણની સાથે કરશે તો ફોરએવર થઈ શકશે નહીં એટલે એક પ્લાનિંગ બનાવ્યું કે ફોરએવરને સારી રીતે જો આપણે ડેવલપ કરવું હોય તો આપણો તમામ પરિવાર સગા સંબંધી સુરત છે આપણે સુરત શિફ્ટ થઈ જઈએ અને ત્યાં સારી રીતે ફોરએવરને ડેવલપ કરીએ એની વાત સાથે હું સંમત થયો ઓગ ઓગસ્ટ બે હજારમાં બે હજાર અગિયારમાં અમે સુરત શિફ્ટ થયા અને એ કામ કરવાની સાથે સાથે એક એચિવમેન્ટ જે અમને મળ્યું એ છે એશિયન રેલીનું અને એશિયન રેલીમાં અમે ક્વોલિફાય થયા હોંગકોંગ માટે મેં ફ્લાઇટનો ફોટો એટલે મૂકો છે રાજકોટથી બોમ્બે મને સ્મિતા મેડમનો ફોન આવ્યો હરેશજી આપકા નજીક એરપોર્ટ કોનસા હૈ

ફ્લાઇટમાં ઘેરી તમને જણાવતા આનંદ થાય છે લગભગ મારી પેઢીઓમાં કોઈ પ્લેનમાં નહોતું બેઠું એ શરૂઆત કરી હોંગકોંગ ફરીને આવ્યા વધારે ફોરએવરને સમજ્યા અહીંયા મારી લાઈફમાં એક વસ્તુ મને ફીલ થઈ હું એવું માનતો તો કે મને ઇંગ્લિશ ના આવડે એટલે હું બહુ આગળ ના વધી શકું પણ ત્યાં બ્રાઝિલથી જે નીલો બરબોસા એની ભાષામાં બોલતા હતા એને પણ ઇંગ્લિશ નહોતું આવડતું લોકો એનું ટ્રાન્સલેશન કરતા હતા ત્યારે એક વસ્તુ મગજમાં આવી ગઈ જિંદગીમાં સક્સેસ બની જાઓ કોઈ પણ ભાષા બોલશો ને તમારું ટ્રાન્સલેશન થાય કોઈ જરૂર નથી અંગ્રેજી આવડે છે કે નહીં હિન્દી આવડે છે કે નહીં એ પછી અમે ત્યાંથી ફરીને આવ્યા તરત કંપનીનો એક બીજો લેટર આવ્યો કે તમે ડોમેસ્ટિક ટૂરમાં પણ ક્વોલિફાય થયા છો તો એના માટે પણ તમને એક ટૂર મળશે ત્યારે અમે અમદાવાદથી ગયેલા બે હજાર અગિયાર બારમાં આગ્રા ત્યાં અમે આગ્રા જે જોયું આઈટીસી મોગલ રિસોર્ટ જબરજસ્ત રજવાડું છે જિંદગીમાં ક્યારેય બિલીવ ના કર્યું હોય કે આવી ટ્રીટમેન્ટ આપણે લઈ શકીએ તે અનુભવ હસબન્ડ વાઈફ સાથે કર્યો મિત્રો ફોર એવરની બદોલતથી આજે દર વર્ષે બબે ત્રણ ત્રણ ટૂર કરીએ છીએ જિંદગીમાં દસ વર્ષના મેરેજમાં એકવાર ફરવા ગયા હતા તો જબરદસ્ત બે હજાર અગિયાર બારમાં મારી ઇન્કમ થઈ નવ લાખ ચૌદ હજાર ચારસો સારી એનો પાંચ વર્ષમાં ફૂલ પગાર પંચાવનસો રૂપિયા થયો તો ફોર એવરમાં પાંચ વર્ષમાં મારો છોતેર હાજર બસો થયેલો પાંચ વર્ષ થયેલા ને એ પછી જર્નીને આગળ વધારી બે હજાર બારમાં મહેનત કરીને ટીમને સપોર્ટ આપીને કાર પ્લાન લેવલ વન એચિવ કરેલું સાથે સાથે મિલિયોનર ક્લબનો મેમ્બર પણ બન્યો મિત્રો અત્યાર સુધી કાર તો રાખતો હતો પણ અલ્ટો અને એવી નાની દરજ્જાની સેકન્ડ હેન્ડ ગાડી ફર્સ્ટ ગાડી મેં મારી ચોઈસની લીધી વ્હાઇટ ન્યૂ અર્ટિગા એ કાર છે એના પછી બેક ટુ બેક અમે ઈગલ મેનેજર ક્વોલિફાય કરેલું ઇટાલી ફરી એવા ત્યાં પણ એક ફરીવાર અમારે રેક્સ જોડે મળવાનો એક અનંદ લાવો મળ્યો ટીવીમાં પિક્ચર જોતા હતા એ અજય બી સાથે અમે ખુદ ઉભા રહીને ફોટોગ્રાફ્સ લીધા પીઝાનો ઢળતો મિનારો અને કોલમ્પિયસ રોમ એ ફર્યા નેક્સ્ટ બે હજાર તેરમાં ફરીવાર એક લેટર આવ્યો કે તમે મેનેજર રિટી ક્વોલિફાય કરી છે ગોવા એક વસ્તુ અહીંથી જરૂર જણાવીશ જ્યારે અમે સાર્ડિનિયા ફરીને આવ્યા ત્યારે એક મનમાં અહેસાસ થયેલો જે ટાપુ ઉપર અમે ફેર્યા ત્યારે એવું થયું હતું જો દુનિયામાં કોઈ સ્વર્ગ હોય તો એ આ જ કહેવાય આનાથી વિશેષ ના હોય એવી જોરદાર ટ્રીટમેન્ટ અમને કંપનીએ આપેલી ત્યારે માઇન્ડમાં ફીલ થતું હતું કે આ તો બધું વિદેશોમાં હોય ઈન્ડિયામાં આવું હોય નહીં પણ જ્યારે પાર કયાતમાં અમે પગ મૂક્યો ને ત્યારે સર્ડિનિયા જેવું સેમ ફિલિંગ અમને આવ્યું કે સ્વર્ગ તો ઇન્ડિયામાં છે પણ આપણે અત્યાર સુધી ધર્મશાળા સિવાય ક્યાંય ઉતરા જ નથી ટ્રીટમેન્ટ હસબન્ડ વાઇફ સાથે બે હજાર બાર તેરની ઇન્કમ થઈ તેર લાખ ત્રીસ હજાર એવરેજ એક લાખ ને દસ હજાર પર મંથ ટીડીએસ કહેપ્યા પછીની વ્હાઈટ ઇન્કમ ધીમે ધીમે આગળ વધતા ગયા બે હજાર ચૌદમાં અમે ફરીવાર મેનેજર રિટી એચિવ કરી મુંબઈ જે લોકોનું મુંબઈમાં રહી છે એનું પણ એક સ્વપ્ન હોય કે હોટલ તાજમાં ક્યારેક ચા પીએ પણ કંપની એવી ટ્રીપ આપે છે કે જિંદગીમાં ક્યારેય અમે વિચાર્યું પણ ના હોય એવી જગ્યા પર ચાર નાઇટ અમે રોકાયેલા હોટલ તાજ પૈસા મળે છે એન્જોયમેન્ટ મળે છે સાથે સાથે લાઈફને સારી રીતે આગળ લઈ જઈએ છીએ અને એની સાથે સાથે હસબન્ડ વાઈફ સાથે કામ કરતા હોવાથી સાથે ને સાથે રહી પણ શકીએ છીએ નેક્સ્ટ બે હજાર ચૌદમાં મેં મારું પોતાનું થ્રી બીએચકે ફ્લેટ લીધો સુરતમાં થેન્કસ ટુ ફોર મારી કોઈ એવી કેપેસિટી નહોતી પહેલાં કે સુરતના પોસ એરિયામાં જેની અત્યારની રનિંગ કિંમત ગણાય પચાસ લાખ પ્લસ એ એ જગ્યા ઉપર મેં ફ્લેટ ખરીદેલો આગળ અને સાથે સાથે આ જર્નીને આગળ વધારવા માટે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે સૌથી વધારે આગળ જો વધવું હોય તો એ આપણું હથિયાર છે એ છે ટીમ એ ટીમને એક સારું એવું પ્લેટફોર્મ મળે ફોર એવર શું છે એ સમજ મળે એના માટે અમે પોતાએ અમારી ટીમ માટેની એક સાપુતારામાં વર્કશોપ અને રિટ્રીટનું આયોજન કરેલું સત્યોતેર ડિસ્ટ્રિબ્યુટરો એમાં ભાગ લીધેલો સાથે સાથે અમે એક મિની જે કંપની મિની જે આપે છે ને એની મિની કોપી રિટ્રીટની કરેલી ખૂબ એન્જોય કર્યો અને એની સાથે સાથે અમારી ટીમમાં ઘણા બધા એચિવમેન્ટમાં પણ ફેરફાર દેખાયેલો જેના આ ફોટોગ્રાફ છે અહીંયાથી અમે એક પાર્ટ પાડી દીધો હસબન્ડ વાઈફે કે આપણે બંનેને જો ફોર એવર કરવું હોય તો નોન મેનેજર ટીમ એને સાચવવાની અને લીડરશીપ ટીમ મારે સાચવવાની કેમકે હવેના જે ક્વોલિફિકેશનો છે મોટા છે અને ફોર એવરમાં એ લેવા માટે જો આપણે આવ્યા હોઈએ તો ટીમને સાથે રાખીને આપણે આગળ વધવું પડશે અને એના બદલત આ રિટ્રીટ કર્યા પછી શું પરિણામ આવ્યું જાણવા ઈચ્છો છો મારી ટીમમાં છ મેનેજર બન્યા ત્રણ આસિસ્ટન્ટ મેનેજર બન્યા અને છવ્વીસ સુપરવાઇઝર બન્યા અને ખાસ એ વસ્તુ તમને બતાવા ઈચ્છીસ ઘણા બધા લોકો નેટવર્કની વાત આવે છે ત્યારે ડાઉટથી જોતા હોય છે મેં પણ ડાઉટથી જોયું હતું મિત્રો કંપની તો માર્કેટમાં ઘણી બધી આવશે પણ ફોર એવરની પાસે ઊભી રહી શકે ને સરખામણી તો એક વાત રહી ઊભી રહી શકે ને એવી કંપની આજે માર્કેટમાં નથી એનો તમને યાસ એનું તમને પ્રૂફ બતાવીશ તમારે ખાલી બે વસ્તુ ચેક કરવાની છે સ્ટેપ બાય સ્ટેપ એક તો ફર્સ્ટ જે બેતાયું એ મારી ઇન્કમ છે જે હાલમાં અઢી લાખ પ્લસ નિયર અબાઉટ મારી ઇન્કમ છે દર મહિનાની અને એ ઇન્કમ જે આપે છે ને યસ એ છે મેનેજમેન્ટ મિત્રો પ્રોડક્ટ સારી હોય મહેનત સારી હોય મેનેજમેન્ટ તમને સપોર્ટ ના કરે ને તો તમે નીકળી જવાના એમાંથી આ દિન સુધીનો રેકોર્ડ છે ક્યારે પંદર તારીખની સોળ તારીખ નથી થઈ આ મેનેજમેન્ટ છે થેન્ક યુ મેનેજમેન્ટ માટે ફોરએવરમાં સપોર્ટ કરવા માટે હરેશ કાછડિયાની પાછળ આખી ફોજ ઊભી છે મિત્રો હું મારો પ્રાઇવેટ બિઝનેસ કરતો હતો ત્યારે લોકો ત્યાં મારા પગ પકડવાવાળા હતા જ્યારે ફોર એવરમાં મારી ડાઉનલાઈન મારી અપ લાઈન કંપની મેનેજમેન્ટ ગુજરાતના એકથી એક ચડિયાતા ટ્રેનરો મને સપોર્ટ કરે છે અને એક વાત એ પણ કહીશ કે મારી કાઠિયાવાડી ગુજરાતીને હિસાબે હું ટ્રેનર નહીં બનેલો પણ એ ટ્રેનર બનાવવા માટે પણ જે મને મહેનત કરી રહ્યા છે એ મારા ગુરુ ફોર એવરના એના માટે જોરદાર ક્લિપિંગ સંજય સાવલિયા અને જયંતિ પટેલ જે મારી અપલાઈન નથી જે મારી ડાઉન લાઈન નથી ક્રોસ લાઈન છે પણ ફોર એવર આ કલ્ચર છે મિત્રો એક ભાઈ સ્ટેપ બાય સ્ટેપ આપણે આ ચેક ને જોઈએ પંદર નવ ત્રણ લાખ સાત હજાર પંદર દસ બે લાખ છત્રીસ હજાર દિવાળીની રજા હતી કંપનીએ વેલા પૈસા આપી દીધા તેર તારીખે બે લાખ બેતાલીસ હજાર રૂપિયા નેક્સ્ટ લાખ સાડત્રીસ હજાર આ ચેક એટલા માટે બતાવું છું મિત્રો કોઈ પણ જ્યારે નેટવર્ક બતાવવા આવે ને ત્યારે એક જ વસ્તુ કહેવાની તું નહીં તો તારી અપલાઇન પાંચ વર્ષના પાંચ મહિનાના મને કન્ટિન્યુ ચેક દેખાડી દે બોલતા બંધ થઈ જશે જ્યારે ફોર એવરમાં યસ ફોર એવરમાં ખાલી હરેશ કાછડિયા સક્સેસ નથી આ હોલમાં એવા કેટલાય લોકો સક્સેસ બેઠા છે હું તો ખાલી પ્રતિક આવ્યો છું હું એક નમ્ર વિનંતી કરીશ કે જે કોઈ મેનેજર છે એ પોતાના સ્ટેજ ઉપર સ્થાન ઉપર ઊભા થાય મેનેજર્સ ખબર પડે ન્યુ પર્સનને કેટલા બધા લોકો મેનેજર્સ છે ફોરએવરમાં આ આ બધા મેનેજર્સની ઇન્કમ પચાસ હજાર લાખ રૂપિયા બે લાખ રૂપિયા હોય છે ફક્ત એક ટેસ્ટી મની માટે આવ્યો છું એટલે એવું નથી કે હરેશ કાછડિયા જ ફોર એવરમાં કમાય છે ઘણા બધા લોકો કમાય છે ફોર એવરમાં આગળ તાજેતરમાં મેં ઇન્સેન્ટિવ લેવલ કાર પ્લાન ટુ એચિવ કરેલું છે જેનું પણ મને સન્માન મળવા જઈ રહ્યું છે આજની તારીખમાં અને જોહાનિસબર્ગ બે હજાર સોળ ચેરમેન બોનસ ક્વોલિફાય કરીને અમે ત્યાં પણ જઈ રહ્યા છીએ હસબન્ડ વાઇફ સાથે ફરી આવશું અને પૈસા પણ લઈ આવશું અનોખી ટૂર છે ફોર એવરની સાથે આવી ના શકે મિત્રો ફોર એવરને ખાલી સમજવાનો પ્રયત્ન કરજો લોકો છે ને ફોરએવરને ઓર્ડિનરી અલગ અલગ કંપનીઓ સાથે સરખાવે છે હું ઘણી વખત કહું છું કોઈ વ્યક્તિ બાળક છે એને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ એક પક્ષીનું વર્ણન કરું છું પક્ષીને બે પાંખ હોય એક ચાંચ હોય પક્ષી આકાશમાં ઉડી શકે તો એ પક્ષી ક્યુ તો દરેક લોકો એની કેપેસિટી પ્રમાણે એને આંખે કોઈ ચકલી બોલે છે કોઈ કબૂતર બોલે છે પણ જ્યારે ફોરએવર એ ઈગલ છે ઈગલની કમ્પેર કોઈ સાથે થઈ ના શકે કોઈ પક્ષી કમ્પેરમાં આવી ના શકે ફોર એવર જે આપે છે એ લાઈફમાં મળી ના શકે આ બધું એચીવ કરવા માટે ખાસ કરીને હું ભગવાનનો આભાર સાથે સાથે મારા માતા પિતાનો આભાર આ તબક્કે એટલા માટે માનીશ કે જે કાંઈ બિઝનેસોમાં હું આગળ આવ્યો છું એણે મને ક્યારેય અટકાયો નથી દિલથી સપોર્ટ કર્યો છે મેં વચ્ચે નાના મોટા બિઝનેસો પણ કર્યા પણ સમયને મર્યાદાને હિસાબે અહીંયા રજૂ નથી કર્યા મેં ખોટ પણ કરેલી છે અમુક બિઝનેસોમાં પણ મારો ઉત્સાહ મારા ફાધર મધરે ક્યારેય ડાઉન થવા દીધો નથી અને એનું પરિણામ આજે અમે અહીંયા ઊભા છીએ અને સાથે સાથે બે હજાર બાર પછીના જો કોઈ એચિવમેન્ટની સૌથી મોટી અકદાર હોય તો એ મારા મિસિસ છે ખૂબ સપોર્ટ આપ્યો છે મને અને એનાથી વિશેષ અમે જે કંઈ મેળવું છે એ મારી ડાઉનલાઈન ટીમ છે આવી મારી ટીમ ના હોત તો હું કંઈ પણ એચીવ કરી શકત નહીં અને ડગલેને પગલે મને જે ગાઈડ કરે છે એ મારી અપલાઈન અને ગુજરાતના ટોપ ટેનરો સાથે સાથે ફોર એવર જે મને લાસ્ટમાં આપ્યું ફોર મારી લાઈફ ચેન્જ કરી નાખી છે ફોટો જોઈ શકો છો પર્સનાલિટી મારી બિફોર એન્ડ આફ્ટર જિંદગીમાં ફોરએવર ખાલી પૈસા નથી આપતું ઘણું બધું આપે છે એનું એક લાઈવ ટેસ્ટી મની તમારી સાથે રજૂ કર્યું છે હું એ પ્રિન્સિપાલ હતી પણ હજી શરૂઆત જાહેરમાં નથી કરી અને મને કહે તમે જે કરો છો એ રેડી છે તો આ તબક્કે હું બધાને આભાર માનું છું અને લાઈફ ચેન્જ કરવામાં સૌથી મોટો જો કોઈ અગત્યનો રોલ હોય તો સર માટે જોરદાર ક્લેપિંગ અમરજીત સર એટલા માટે આ કંપનીને જો ઇન્ડિયામાં ના લાવ્યો હોત તો આજે હરેશ કાછડિયાની લાઈફ ચેન્જ ના થઈ હોત અને હરેશ કાછડિયા જેવા હજારો લોકોની લાઈફ ના ચેન્જ થઈ હોત અને સાથે સાથે રેક્સ અદ્ભુત પર્સનાલિટી છે અદ્ભુત પર્સનાલિટી હંમેશા ફોર એવરના હિતમાં વિચારે છે ડિસ્ટ્રીબ્યુટરના હિતમાં વિચારે છે આ બધાનું કોમ્બિનેશન છે ને એટલે ફોર એવરમાં ડિસ્ટ્રીબ્યુટર છે ને એ સક્સેસ થાય છે તો અહીંયા મને જે બોલવાની તક આપી એ બદલ મેનેજમેન્ટનો અને નેટકોર મેમ્બરોનો પણ હૃદયપૂર્વક આભાર માનીને મારી સ્પીચને પૂરી કરું છું થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ